હવેના વિડિયોમાં બાળકો આપણે ગણિતમાં પૂરતી સંખ્યાનો અભ્યાસ કરીશું બાળકો અત્યાર સુધી આપણે 71 થી 90 સુધીની સંખ્યાનો અભ્યાસ કર્યો પૂરતીયા પૂરતા સંખ્યામાં હવે બાળકો આપણે 81 થી 100 સુધીની પૂરતી સંખ્યાઓ લઈશું જેમાં આપણે સીધા અંકનો પણ ઉપયોગ કરે છે અને ઉલટા અંકનો પણ ઉપયોગ કરે છે જે અગાઉના વિડિયોમાં આપણે શીખી ગયા છે શીખ્યા છો ને બાળકો હવે બાળકો અહીંયા કઈ કઈ સંખ્યાઓ લખી છે અને કઈ લાઈન લખી એ પણ હવે તો તમને ખબર જ પડી ગઈ હશે કે અહીંયા આપણે 81 થી 100 સુધીના આંક લીધા છે કેટલા લીધા છે 81 થી 100 સુધીના આંક લીધા છે ખબર છે બાળકો હવે એની અંદરની આપણે પૂરતી સંખ્યા લઈશું તે પહેલા આપણે એક નવની લાઈન લખીશું તેના દ્વારા આપણે પૂરતી સંખ્યા લખીશું તો 90 એકડ 91 90 બગડ 92 90 તગડ 93 90 ચોગડ 94 90 પાંચડ 95 90 છગડ 96 90 સાતડ 97 90 આઠડ 98 90 99 100 તો બાળકો એવી જ રીતના આપણે ઊંધા અંક પણ જોડે લખીશું તો એ 100 સૌથી પહેલા 100 ત્યાર પછી 99 91 પહેલા 98 98 પહેલા 97 97 પહેલા 96 96 પહેલા 95 95 પહેલા 94 94 પહેલા 93 93 પહેલા 92 92 પહેલા 91 તો બાળકો અહીંયા મેં 9 ની એક સીધા અંકની લાઈન લખી છે અને એક ઊંધા અંક લખ્યા છે હવે તેના દ્વારા આપણે પૂરતા અંક સીધા અને ઊંધાની રીતના પૂરીશું તો અહીંયા બાળકો 89 આપેલા છે શું આપણે છે 89 તો 8 9 89 પછી અને 91 પહેલા કઈ સંખ્યા આવે તો 8 9 89 પછી તો આપણે આખી લાઈન બોલે 8 1 81 8 2 82 8 3 83 8 4 84 8 5 85 8 6 86 8 7 87 2 8 81 8 9 89 ત્યાર પછી 9 ને 90 9 ને 90 અને 91 ની પહેલા 90 હવે સીધા 90 એકડ 91 પછી 90 એકડ 91 પછી બાળકો 90 બગડ 92 અને 90 તગડ 93 થઈ ગઈ બાળકો હવે બાળકો અહીંયા 85 પછી કઈ સંખ્યા આવે અને 87 પહેલા કઈ સંખ્યા આવે તો સીધા અને ઊંધા કે એની આપણે અહીંયા આંક લખ્યા નથી પરંતુ 8 5 85 પછી 8 6 86 અને 8 7 87 ની પહેલા 8 6 86 એટલે કે આ સીધા આંકનો ઉપયોગ કર્યો અને ત્યાંથી ઊંધા ત્યાં પછી 8 7 87 પછી 2 8 88 ત્યાર પછી 90 તગડ 93 90 તગડ 93 પછી અને 90 5 95 પહેલા તો 90 તગડ 93 પછી 94 અને 90 5 95 ની પહેલા 94 તો આવી ગયા બાળકો 94 94 તો 90 તગડ 93 90 ચોગડ 94 અને 90 5 95 ત્યાર પછી સીધા 90 5 95 પછી 90 6 96 અને 90 7 97 તો 90 6 96 અને 90 7 97 તો બાળકો હવે તમને કેવી રીતના સીધા અંક અને ઊંધા અંક ઉપયોગ કરવો તે પણ મેં તમને શીખવ્યું હવે બાળકો 96 90 6 96 ત્યાર પછી 90 7 97 ત્યાર પછી 90 8 98 2 9 99 અને 1 2 100 તો અહીંયા આપણે સીધા અંકનો જ ઉપયોગ કરશું 96 97 90 8 98 2 9 99 અને 1 2 100 અહીંયા આપણે એકલો સીધા અંકનો ઉપયોગ કર્યો ત્યાર પછી 90 90 શું છે બાળકો 90 90 90 90 પછી 90 એકડ 91 સીધા અંકમાં ત્યાર પછી 90 એકડ 91 પછી કઈ સંખ્યા આવે અને 93 ની પહેલા તો 93 ની પહેલા શું છે બાળકો 93 પહેલા 92 93 પહેલા 92 આવે અને 93 પછી એ પણ જોઈએ 93 પછી બાળકો 94 થઈ ગયા બાળકો સીધા 90 91 92 93 અને 94 ત્યાર પછી 8 8 6 86
86 પછી 12 તો 85 85 86 86 87 87 ત્યાર પછી 89 પહેલા અને એની પછી તો 87 પછી 88 અને 89 પહેલા પણ 88 અને આગળ 89 પછી 90 તો બાળકો સીધા આંક પણ આવી ગયા અને ઊંધા આંક પણ આવી ગયા હવે 79 79 ત્યાર પછી 80 આગળ 81 આગળ 82 થઈ ગઈ બાળકો સીધા આંકની લાઈન અને એમ કહે કે 80 પહેલા કઈ સંખ્યા આવે તો 82 જે આપણે અગાઉના વિડિયોમાં પણ શીખી ગયા છે ત્યાર પછી 92 પણ 92 પછી 92 પછી 95 તો ચલો દેખીએ સીધા આંકમાં કડા 92 પછી 94 અને 95 ની પહેલા પણ કઈ આવે 94 એકે બાળકો તો આ અહીંયા આપણે સીધા અને ઊંધા આંકનો પણ ઉપયોગ કર્યો અને એ પણ આપણે 81 થી 100 ની તો આપણે બીજા સેમમાં બાળકો 51 થી 100 સુધીના સીધા આંક ઊંધા આંક વચ્ચેની પાછળની આગળની અને પૂરતા આંક એટલી સંખ્યાઓનો આપણે આજે અભ્યાસ પૂર્ણ કર્યો તો બાળકો આ જ રીતના તમારે પણ વચ્ચેની આગળની પાછળની અને પૂરતા આંક નોટમાં તમારે જાતે રિવિઝન કરવું કે જેથી તમને સીધા આંક અને ઊંધા આંકની ખબર પડે